નમસ્કાર, સ્વાગત છે આપનું સમાચાર સતતમાં. આપની સાથે હું છું પ્રિયંકા. મહત્વના સમાચાર પર સૌથી પહેલા નજર કરીએ. નવી સરકારમાં અરુણ જેટલી નહીં બને મંત્રી. પીએમ મોદીને પત્ર લખી જેટલીએ અપીલ કરી. સ્વાસ્થ્યના કારણોસર મંત્રી પદ ન સોંપવા અરુણ જેટલીએ પત્ર લખીને અપીલ કરી છે. તો મંત્રી પદ ન સોંપવા માટે અરુણ જેટલીએ અપીલ કરી છે વડાપ્રધાન મોદીને કે નવી બની રહેલી સરકારમાં અરુણ જેટલીને મંત્રી પદ નહીં સોંપવામાં આવે. સંવાદદાતા મયુર માંકડિયા જોડાઈ ગયા છે અમારી સાથે. મયુર, અરુણ જેટલી દ્વારા પત્ર લખીને અપીલ કરવામાં આવી છે, તેમનું સ્વાસ્થ્ય નાદુરસ્ત છે, શું વધારે વિગત મળી રહી છે આ મામલે? જી બિલકુલ, જે રીતે જો વાત કરીએ તો નાણા મંત્રી અરુણ જેટલીએ મોદી મંત્રીમંડળની અંદર સ્થાન ન આપવા માટે અપીલ કરેલી છે. છેલ્લા ઘણા સમયથી પૂર્વ નાણામંત્રી અરુણ જેટલીને નાદુરસ્ત તબિયત છે અને તે જ કારણોસર તેઓ હોસ્પિટલની અંદર સારવારની અંદર હોય છે અને તે જ કારણોસર જે વિજય ઉત્સવ હતો તેની અંદર પણ તે સામેલ નહોતા થઈ શકેલા અને તે જ કારણોસર જે પોતાની નાદુરસ્ત તબિયત છે તેને લઈને તેમને પત્ર લખેલો છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અપીલ કરેલી છે કે તેમના મંત્રીમંડળમાં તેમને સ્થાન ન આપવામાં આવે, કારણ કે તેમની જે તબિયત છે તે દિવસે ને દિવસે વધુ લથડતી જાય છે અને તે જ કારણોસર તેમને મંત્રીમંડળની અંદર સ્થાન ન આપવામાં આવે ને તેમના સ્થાને કોઈ નવા ચહેરાને સ્થાન આપવામાં આવે. જી મયુર, આભાર આપનો. આવતીકાલે સવારે વડાપ્રધાન મોદી રાજઘાટ જશે. સવારે 7 વાગે અટલજીની સમાધિ જઈને દર્શન કરશે. સાંસદોને પણ આવવા માટે અપીલ કરવામાં આવી છે અને બાદમાં નેશનલ વોર મેમોરિયલ જશે વડાપ્રધાન મોદી. ઉલ્લેખનીય છે કે આવતીકાલે સાંજે વડાપ્રધાનની શપથવિધિ યોજાવા જઈ રહી છે, ત્યારે તેની પહેલા વડાપ્રધાન મોદી જે છે તે સવારે રાજઘાટ જશે. સાંસદોને પણ તેમણે આવવાની અપીલ કરી છે અને ત્યારબાદ તેઓ નેશનલ વોર મેમોરિયલ જશે.